જેની પાછળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવા અમારા મોરબી સરદારભાઈ ગઢવી, એમને મેં ઉગાનું આલરડું સાંભળાવેલું વર્ષો પહેલા. અને શંકરદાનભાઈ એમના ભાઈ છે, એને અમે મળ્યા ત્યારે હમણાં અમારી યાદી થઈ કે હું તે દી હતો. તમારું સાચું, શંકરદાનભાઈની હાજરી હજી જીવે છે. એ હતો હું અને અમદાવાદ અમે મારી તે તારી એકદમ શરૂઆત કોઈ પ્રોગ્રામ આ તો ક્યારેક જાતો, પણ મેં આ ઉગાનું હાલડું સાંભળાવ ઈશ્વરદાનભાઈ રોતા હતા અને મેં આખું ગાયું. અને છેલ્લે ઈશ્વર મારા માટે નથી કહેતો પણ મામા મારા કાવ્ય માટે, ચારણત્વના એક કાવ્ય માટે ઈશ્વરદાનભાઈએ કીધું કે આયર કોઈ દી આ ગીતનું ઋણ ન ચૂકવી એવું કીધેલું. એને રોતા રોતા કીધું તો આંગોડા પડતા હતા. એટલે હું તમને કહું થોડીક આ બે ચાર કડીઓ કે દેવાત બોદરના એ જી સાપને આવી એલી રાજપૂતાણી બેન, ભાઈ તારા ને તો હરજની ગાદી અને મારાની ખાબ બરબાદી. મારો નવગણ ઢોરા ચારે અને ત્યારે શું કીધું એમણે કે આયરો ને તું એવો લાગશો બેની તને વધુ શું બોલું વાત એવું જે આવશે ટાણું હું તે દી એને દઈશ જૂનાણું. સમય તો આવારે અને એ સમય આવ્યો નવગણને ગાદીએ બિહારી દીધો. વર્ષો હોય ગયા, આયરાણી બુઢી થઈ ઉગાની માં સોનબાઈ હુતા તને વિચાર આવ્યો કે મારો દીકરો તો બચપણમાં કપાઈ ગયો ઉભો, ક્યાંક અવળી અવનીમાં તો નહીં ગયો હોય. માં છે ને અમુક અવનીમાં નહીં ગયો હોય ને એમ. અને સપનામાં આવી રાજભૂતાણીઓ, શું કીધું એને નવગણના માં ઉગાના માના સપનામાં શું કીધું કે આઈ રાણી તો એ જ થાશમાં દુખી તારો ઉગો માણે સાથ અને આયા સુની નથી સ્વર્ગની સીમો કારણ કે ભેળા વાલું ભાઈ ને ભીમો સુની નથી સ્વર્ગની સીમો ભેળા વાલું ભાઈ ને ભીમો.
આયની વાવે એ જી તું બડી રે મારા વીરની વાવે તું બડી જાયના પેરો માથા ઉગાનાનો મેર તેદુણો નસો એને મહાદેવ ભોળિયા નાથે ઉગાની માથું કપાણું એનો મુંડમાળાનો મેર કર્યો તો પાર્વતીજી કહે છે સોનબાઈ માં આયરાણીને ઉગાના માને કે ભોળાનાથે તેદુણું ભાંગ પીવાનું બંધ કરી દીધું કાં તો કે આનો જ નસો એવડો છે આ માથાનો મેર પહેર્યો છે આ નાળીધર ભોળીધરના પાદરમાંથી હાલતો થયો કેવો લાગતો હતો જોજો પછી મોરારી બાપુને પણ મેં માયામાં સાક્ષી છે માયામાં માયર હતા અને આખું જેટલા બેઠા હતા એ બધાને આંખમાં આહુડા પૂજી બાપ આ એક પોર વ્યક્ત કરું છું બાપુ તો બધાને સાંભળે એવું નથી કે મેં પણ એક હરખ થાય એટલે આ વાત કરું છું કે મેં આખું આ ગીત રજૂ કર્યું હતું પૂજી બાપુ બધાને આ બાપુના એકમાં આંસુ હતા અને પછી બાપુએ મને કીધું બધા માયામાં બેઠા હતા બધું કીધું કે 5000 વર્ષ પહેલા કૃષ્ણનું મહાભારત ને બધું છે એ આપણે જયારે ભાગવત વાંચી ત્યારે આપણે દ્રશ્યો દેખાય બધા અર્જુન દેખાય યુધિષ્ઠિર દેખાય કૃષ્ણ દેખાય ભીષ્મ દેખાય રામાયણમાં તુલસીદાસને વાંચી એટલે રામ દેખાય લક્ષ્મણ દેખાય રાવણ દેખાય એમ કે ઉગાને મેં જોયો નથી પૂજી બાપુએ આવું કીધું ઉગાને મેં જોયો નથી પણ 1000 વર્ષ પહેલાનો ઉગો આજ મારી નજરની સામે રમતો કરી દીધો એ કે એટલું મેં જોયું હવે નીકળી સાંભળજો આ ગીત મેં બાપુને આખું આ બધું સાંભળ્યું હતું ત્યારે એટલે કે હતા મોટે એ જે આલિયો તે દી અમણાયરૂનો કુળ પાણ આયરના કુળના ખુરજ ઉગી અને આખા સમગ્ર ભારતવર્ષના આયરની માથે પ્રકાશ પાડતો હોય આવતો એવો લાગ્યો આડીધર બોડીધરના પાદરમાંથી તૈયાર થઈને હાલતો થયો નાનું છોકલું બાંધી ત્યારે હતા મોઢે કવિતા એટલે શું એમ એ જે હાલિયો તે દી આયરૂનો કુળ પાણ તેથી ધન છે તારી મા તું ગાજી આવું કોણે કીધું એવી ગગન માંથી લોભ તું ગાજી ધન છે તારી મા તું ગાજી ગગન માંથી લોભ તું ગાજી ધબકાર વધી ગયો હૃદયનો એ ધડાકા સમજી ગયો આ છોકરો આયરનો એ બાળક એને શું કીધું મા તારા હૃદયનો ધબકાર કેમ વધી ગયો તારો દીકરો શું ઓળખું જોઈ લે માં દીકરો કહે છે માને આયર નો બાળક સાંભળજો આ કડી એ આહરા ધર એ મા તારી આંખ ના પાણી જોજે માવડી તાણી ન જાય એક આહડું પીડ્યું એટલે સમગ્ર ભારત ના આયર ની સંસ્કૃતિ તણાઈ દરિયા ભેગ આહરા ધર એ જે આંખ ના પાણી જોજે માવડી તાણી ન જાય તો કે બેટા દીકરો છો હું માં છું આંગળા તો નહીં આવે પણ તું દીકરો છો ને તેથી આ છોકરો બોલ્યો શું કીધો કે આજ આહુડા ના કૂતરા પીજા અન
बेटा ना सबात भूली जा ना भूला ना घूट ना पी जा સંબંધ ભૂલી જા તું માને હું દીકરો નહીં વિચાર થાય આપણને એવડો બાળક આજે ઊભો રાખ્યો હોય અને કીધું હોય તને માથું કાપી નાખે ને તાંદી તારે એમ જ કહેવાનું છે કે હું ફલાણો ફલાણો છું એમ તારે બોલવાનું નથી તું આ આનો છોકરો છો એ નહીં અને ન્યા સુધી જાય કદાચ ત્યારે થાય પણ આમ કરીને આમ માથે તરવાર ખેંચે કે ના 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 હું તો કાંતિભાઈ છોકરો છું તારે વાતાવરણ ફરી જાય પણ જ્યાં સુધી ધડથી મસ્તક જુદું થયું ને ત્યાં સુધી એ મૂછું નહોતી તો કહેતો હતો કે હું જૂનાગઢનો નવ હરફનો ધણી નવ ગણ છું મારું જૂનાગઢ ખાલી કરી દો ને કર મોટો થઈને તમને મારી નાખી તમારા મૂળિયા ઉખાડી નાખી મારું જૂનાગઢ ખાલી કરી દો કચરો ધોવ કરતો માથું પીડ્યું ને તો એ શેરો એમ મરકતો શેરો એમને રહી ગયો હતો એટલે આ કડી મેં લખી છે કે ધનિષે આહતા મોઢે હાલ્યો આયરુનો કુળ ભાણ તા તો ધનિષે તારી માતું ઉગાજી એવી ગગનમાંથી નોબતું ગાજી એ નોબતું ગાજી દેવોએ વગાડી અને ઉગો રાજી થઈ ગયો અને એને દેશભક્તિ રૂવાડે રૂવાડે ફૂટી ગયો આને દેશભક્તિ કહેવાય આધી રાતી ખાયેંગે દેશ કે બચાયેંગે એમ ન થાય માતું કરે બલિદાન દેવા પડે હા એ તો તેથી ગાંધીજીને રોટલા ની તાણી હતી એટલે એને કીધું અટાણે બે રોટલા ખાઈને દેશ કો બચાવીએ તો હાલે હા પણ દેશભક્તિ શું કહેવાય કે દેશભક્તિ ની એ જ દાજ માઉ ગાને મીઠડું લાગ્યું મોત હવે નીકળી ઉપમા છે ને ઉગા માટે જ દેવાય નકર અમારી પેઢીઓ નાશ થઈ ગયા પાપ લાગે પણ ઉગા માટે એટલે પોતા માટે નહોતું ઈનામ મેળવવું નહોતો સ્પર્ધામાં ઉભો રહ્યો નહોતો ગરાહ મેળવવો એક જ એટલી ખબર કે એક રાજપૂતના દીકરાને બચાવવાનો અને મારે એના હાટું થઈને ખપી જવાનું છે એટલે આ કડી લખાય સાંભળજો ઉપમા આવે નકર અમને પાપ લાગે દેહ ભક્તિની એ જ દાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત ઈ ઉગાને યાદ જો કરશે તો દેવો નો દિન સુધરશે ઉગાને યાદ દેવો નો દિન સુધરશે દેવા તું મોદર કડીમાં બધાયની આયરોની જવાબદારી આવી જાય યુવાનો ખાસ સાંભળજો અમે આવું લખી છે તો તમે એ રીતે તમારે જીવવું પડે નહીતર અમને દોષ બેસે છેલી કડી સાંભળજો છેલી કડી શું કહે છે દરિયાને કાંઠે હું ગયો અને દરિયાની વીળું આવે ને તમે જોઈએ છે એ વીળું આવે હોની દ્રષ્ટિમાં જેને જે દેખાણી હોય પણ મને હું દેખાણું એમાં એ હું લેવા ધોડ્યું આવે છે એ આ કડીમાં છે પણ આયરોની જવાબદારી બહુ જબરી આવી જાય છે શું કે પારકાડા એ જ પ્રાણ આપે ને રાને આપે
રાજ અને રાજ નામે આવી ગયું. પારકાડા એ જે પ્રાણ આપે ને રાને આપે લઈને રાજ પાણી હું લેવા આવે છે દરિયા ને. અરે એવા જોવા કુળ આયર ના માટે આવે કાઠે નીર આયર ના એવા જોવા કુળ આયર ના આવે કાઠ નીર આયર ના